અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. દેશમાં 22મી માર્ચના રોજ જનતા કર્ફ્યુના દિવસથી ટ્રેનોને બંધ કરી દેવામાં આવી છે. 22મી માર્ચથી શરૂ થયેલ લોકડાઉન હજી પણ ચાલુ જ છે. દેશમાં જનજીવનની ગાડીને પુનઃ પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકારે 12મી મે મંગળવારના રોજથી પેસેન્જર ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દેશની રાજધાની દિલ્હીને અન્ય મહાનગરો સાથે જોડતી વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવશે. આ ટ્રેનોમાં માત્ર રિઝર્વેશન કરાવનારા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેનની ટિકિટ મળશે નહીં. ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે, તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો કડક અમલ કરવાનો રહેશે. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પણ દિલ્હીથી ટ્રેન આવનારી હોવાથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં લોકોને છાંયડો મળી રહે તે માટે મંડપ બાંધવા સહિતના પગલાં રેલવે પ્રશાસન તરફથી ભરવામાં આવી રહ્યા છે. દેશભરમાં આવતીકાલથી જે ટ્રેનો છે, જે 12 જેટલી ટ્રેનો શરૂ કરવામાં આવશે, તેને જ લઈને અમદાવાદમાં બી એક ટ્રેન છે તે શરૂ કરવામાં આવી રહી છે, જેને પગલે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદનું આ કાલુપુર રેલવે સ્ટેશન છે કે જે આપ દૃશ્યોમાં બી જોઈ રહ્યા છો કે આવતીકાલથી જે ટ્રેન શરૂ થવાની છે તેને જ લઈને જે અત્યારે હાલ કાલુપુર રેલવે સ્ટેશન છે ત્યાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે એન્ટ્રી ગેટ છે ત્યાંથી લઈને છેક સ્ટેશન પ્લેટફોર્મ સુધી જાય ત્યાં સુધીનો તમામ જગ્યાએ ડિસ્ટન્સિંગ જળવાય અને જે ગરમી જે પ્રમાણે વધી રહી છે તે ગરમીની કોઈને અસર ના તેના માટે ટેન્ટ છે તેની બી સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. દૃશ્યોમાં બી આપણે જોઈ રહ્યા છીએ કે જે ટેન્ટ છે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તે ટેન્ટ લગાવવામાં આવશે. ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે આવતીકાલથી ટ્રેનો શરૂ કરવાની છે અને તેને જ લઈને જે યાત્રીઓ છે કે તેમની ભીડ ના થાય તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે. પોલીસ જે છે તેને બી સાથે સાથે તૈનાત રાખવામાં આવશે. રેલવે પોલીસ છે, સ્થાનિક પોલીસ છે, તમામ પોલીસ સાથે સાથે તૈનાત રાખવામાં આવશે અને જરૂર પડશે તો પેરામિલિટરી ફોર્સની બી મદદ લેવામાં આવશે. પરંતુ ખાસ કહી શકાય કે જે ટ્રેનો શરૂ કરવામાં આવે છે તે ટ્રેનોમાં જે અમુક જ સ્ટેશનો છે કે જે આ ટ્રેનો ઊભી રાખવામાં આવશે અને એટલા માટે જ કે જે આ મહામારી જે ચાલી રહી છે અને લોકો એકબીજાના સંપર્કમાં ના આવે અને એક ભીડ ભેગી ના થાય તે ધ્યાનમાં રાખીને જે તમામ તૈયારીઓ છે તમામ વ્યવસ્થાઓ છે તેની ઊભી કરવામાં આવશે. તે પ્રમાણે જ વ્યવસ્થાઓ કરવામાં આવશે અને આજે બપોરે 4 વાગ્યાથી જે IRCTCની જે વેબસાઇટ છે તેની ઉપરથી ઓનલાઈન ટિકિટ બુકિંગ છે તે બી શરૂ કરી દેવામાં આવશે. કેમેરા પર્સન નીતિન ગાયકવાડ સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ.